નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની સિરીઝમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવના આધારિત ઘણા દાખલાઓ ગણીએ છીએ, બરાબર. ટૂંક સમયમાં આપણે સંભાવના ચેપ્ટર પૂર્ણ થશે, બરાબર. તો તમારે જ્યારે સોમવારની ટેસ્ટમાં જે ટેસ્ટનું આયોજન હોય ગણિત માટે, ત્યારે તમારે જે પણ સિલેબસ રાખ્યો હોય એ સંપૂર્ણ તમામ વિડીયો જોઈ લેવા પડે અને તૈયારી પણ કરવી પડે, બરાબર. તો તમને સારા માર્ક મેળવી શકો. તો હવે થોડાક દિવસમાં આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું, પછી નવું ચેપ્ટર જે શરૂ કરીશું. પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારે જે પણ વિદ્યાર્થી મિત્રો એ ગ્રુપ ગણિતમાં છે, એ ખાસ વિડીયો સંભાવનાના બાકી હોય એ પૂરા કરે. જૂના ચેપ્ટરના બાકી હોય એની અત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બરાબર. અગાઉ જે આપણે ગણ ચાલ્યું, સંબંધની વિધિ ચાલ્યું, બરાબર, એ પહેલાં તમારે કરંટમાં રનિંગમાં જે ચેપ્ટર ચાલતું હોય એની તૈયારી પહેલાં કરવાની છે. અને પછી જો સમય મળે ત્યારે અગાઉના લેક્ચરો પહેલેથી જોવાની શરૂઆત કરવાની. ધારો ગણ હોય તો પહેલો એક લેક્ચર જોવાનો, પછી સમય મળે તો બીજો લેક્ચર જોવાનો, સમય મળે ત્રીજો લેક્ચર જોવાનો, એ પાછું બુકમાં લખવાનું. આ સિસ્ટમથી તમારે તૈયારી કરવાની. નહીંતર શું થાય, તમે પહેલાંનું તૈયારી કરશો ને રનિંગમાં લઈ કંઈ કરશો ને કોઈ ફાયદો થશે નહીં. અને ટેસ્ટ એ જ ચેપ્ટરની હોય, બરાબર, કે જેમાં તમે એ ચેપ્ટર જે રનિંગમાં ચાલતું હોય એ ચેપ્ટર જ આપણે ગોઠવેલું હોય, બરાબર. એના માટે તો આપણે સ્વાધ્યાય 16 જે છે, પ્રકરણ સ્વાધ્યાય, એમાં 7મો દાખલો ખાસ મહત્વ. વિદ્યાર્થી મિત્રો, આપણે 7મો દાખલો જોઈએ, બરાબર. 7મા દાખલામાં એન બી એવા છે પ્રકારની બે ઘટના, એ અને બી એવા બે પ્રકારની ઘટનાઓ છે કે પી ઓફ એ તમને આપ્યા છે 0.54, પી ઓફ બી આપ્યા છે 0.69, અને છેદગણની સંભાવના આપી છે 0.35. ત્રણ વસ્તુ તમને આપી છે, પી ઓફ એ, પી ઓફ બી, છેદગણની સંભાવના. તમને પહેલો પ્રશ્ન શું માગ્યું છે, પી ઓફ એ યોગ બી માગ્યા છે, યોગગણની સંભાવના માગી છે. તો આ 7મો પ્રશ્ન ખાસ એમસીક્યુમાં પણ મહત્વનો છે, થિયરીમાં પણ મહત્વનો છે. એટલે આ પ્રકારના અલગ અલગ ઘણા એમસીક્યુ પૂછે, એટલે તમને ખાસ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવવો જોઈએ. તો યોગગણ માટે તમારે યોગગણનું સૂત્ર મૂકવું પડે, પી ઓફ એ યોગ બી કેટલા આવે, તો કે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એટલે પી ઓફ એ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 0.54. પી ઓફ બી કેટલા, 0.69, માઇનસ છેદગણની સંભાવના 0.35. 0.54માંથી 0.35 બાદ થાય તો વધે 0.19 વત્તા 0.69, તો છે 0.19 અને 0.69 બેનો સરવાળો કેટલો થાય, 0.88. એટલે યોગગણની સંભાવના વિદ્યાર્થી મિત્રો તમને મળી ગયું 0.88, બરાબર. આપણે પ્રશ્ન મળી ગયો. નેક્સ્ટ બીજો એમાં પ્રશ્ન જોઈએ, એમાં તમને શું માગ્યું છે, એ ડેશ છે બી ડેશ, આનો મતલબ શું થાય, એ ડેશ છે બી ડેશ, એ ને અને બી પણ ને, આવા પણ આપણે ઘણા સૂત્રો જોયા છે. તો આની કિંમત મેળવવા માટે એ ડેશ છે બી ડેશ આપણે દમરૂપનો નિયમ વાપરવાનો, અંદર એ યોગ બી નો ડેશ લખી શકાય, બરાબર. ડેશ આપો તો પાછું આનું પદ મળી જાય. અને ડેશ કઈ રીતે દૂર થાય, તો કે એકમાંથી યોગગણની સંભાવના બાદ કરો, ડેશ દૂર કરો, ડેકમાંથી યોગ એ યોગ બી બાદ કરો, તો 1 માઇનસ યોગગણની સંભાવના કેટલી છે, 0.88. મતલબ એકમાંથી 0.88 બાદ થાય તો 0.12. તો આપણને જે યોગ એ ડેશ છે બી ડેશ માગ્યા કેટલા મળશે, 0.12. એ નહીં અને બી પણ નહીં, આ બીજો જવાબ તૈયાર છે. આ પ્રકારના એમસીક્યુ પણ પૂછી શકાય છે. ત્રીજો જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ, ત્રીજો જે છે એ પીઓ એ ડેશ છે બી ડેશ, પીઓ એ છે બી ડેશ તમને માગ્યા છે. તો હવે એ છે બી ડેશ માગ્યા છે, તો ઈ કઈ રીતે આપણને મળશે, બરાબર. તો ઈ જો આપણે મેળવવો હોય તો આ તમને ખ્યાલ હોવો જોઈએ, એ છે બી ડેશ એટલે એ તફાવત બી થાય, શું થાય, તફાવત દૂર કરો, તફાવત પછી જેવો ડેશ લાગે એટલે આના બે સરખું છે. એ કઈ રીતે મળે, તો કે પી ઓ પી એમાંથી શું કરીએ, તફાવત યાદ કરો, એમાંથી બંનેમાં હોય બાદ કરવા પડે,
અને પીઓપી એમાંથી બંનેમાં હોય એવી સંભાવના તમારે બાદ કરો એટલે આપણને પીઓપી કેટલા હતા 0.54 આપ્યા છે અને છેદગણની સંભાવના કેટલી આપી છે 0.35 આપ્યા છે મતલબ 0.19 એટલે એ છેદ બી ડેશ જે છે એ છેદ બી ડેશ એ તમને કેટલા મળે વિદ્યાર્થી મિત્રો 0.19 ત્રીજો જવાબ પણ તૈયાર થઈ જાય બરાબર પછી બી છેદ એ ડેશ કીધા છે ચોથા નંબરનો પ્રશ્ન છે એમાં કઈ રીતે આવશે પીઓ બી છેદ એ ડેશ મતલબ પીઓ બી તફાવત એ મતલબ શું થાય કે પીઓ બી માંથી બંનેની છેદગણની સંભાવના બાદ કરો એટલે પીઓ બી કેટલા આપ્યા 0.69 એમાંથી તમે છેદગણની સંભાવના 0.35 બાદ કરો એટલે તમને કેટલા મળશે 0.25 ને 0.9 એટલે 0.34 જે છે એ તમને મળે બરાબર તો આ ચોથી સંભાવના પણ તમને અહીંયા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો પીઓ બી છે બરાબર 0.34 બરાબર તો આ પ્રકારનું એમસીક્યુ ખાસ મહત્વના હોય એટલે જોવાનું અલગ અલગ સંભાવનામાં પ્રશ્ન પૂછીએ કે જોઈ લો એકવાર નેક્સ્ટ આપણે બીજા હતા દાખલા સરખી છે જી પેલા 52 પત્તાની થોપડીમાંથી એટલે 52 પત્તા છે યાદચ્છિક રીતે 4 પત્તા ખેંચવામાં આવે છે આપણે જોઈ લઈએ કે 52 પત્તામાંથી 4 પત્તાની પસંદગી કઈ રીતે થાય 52 પત્તામાંથી 4 પત્તાની પસંદગી કેટલી રીતે થઈ શકે 52 4 સાદુભાવને જવાબ મળી જાય આ કુલ પસંદગી આપણને મળી ગઈ જે માગ્યું છે પછી તમને શું કીધું ખેંચવામાં આવેલા પત્તામાં સંભાવના કોની મળે તમને પહેલાં કીધું 52 માં 4 લેવાના છે પણ એ 4 કેવા હોવા જોઈએ એની સંભાવના ખેંચવામાં આવેલા પત્તામાં 3 ચોકટના અને 1 કાળીનું પત્તું હોય એ ઘટનાની સંભાવના શોધો તો એ આપણે જોવું છે તો ઘટના એ કહી દઈએ એ ઘટના શું કહીએ તો કે 3 પત્તા કેવા હોય 3 ચોકટના અને 1 કાળીનું હોય કાળીનું પત્તું હોય તે બરાબર તો એ આપણે એની સંભાવના આપણે મેળવી છે આ કુલ ઘટકો આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર 52 4 કુલ નિદર્શાવટના ઘટકો અને ઘટના એ જે છે એની આપણે સંભાવના મેળવી છે તો વિદ્યાર્થી મિત્રો એની સંભાવના કઈ રીતે એ પસંદગી કઈ રીતે આપણે થઈ શકશે તો કે હવે જો 3 ચોકટના પત્તા જે 4 પત્તા હોય બરાબર અને એક કાળીનો પત્તો એની સંભાવના મેળવવાની છે તો ચોકટના કેટલા હોય 13 તેર ચોકટના 13 ચોકટના પત્તામાંથી 3 પત્તાની પસંદગી પત્તાની પસંદગી ગુણ્યા શું કરવું પડશે ચોકટના 3 ચોકટના પત્તા તો હોવા જ જોઈએ 13 ચોકટના હોય 13 ચોકટના પત્તા 3 પત્તાની પસંદગી અને એક કાળીનું પત્તું હોય કાળીને કેટલા હોય 13 કાળીમાંથી 13 કાળીના પત્તામાંથી એક કાળીના પત્તાની પસંદગી એક કાળીના પત્તાની પસંદગી એ આપણે લખીએ તો 13 ચોકટના પત્તા હોય એમાંથી 3 ચોકટના પત્તાની ગુણ્યા પસંદગી બાકી છે એટલે ગુણાકાર કરવાનો 13 કાળીના હોય એમાંથી 1 કાળીના પત્તાની પસંદગી અને જે તમને સંભાવના માગી છે એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે 52 C4 છેદમાં આવશે બરાબર શું થશે POA જે તમને સંભાવના માગી છે તો 52 C4 છેદમાં આવશે એનું સાદુરૂપ આપવાનું અને 3 ચોકટના અને કાળીનું પત્તું હોય એ અંશમાં આવશે 13 C3 13 C1 એનું તમે સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ જે છે મળી જાય પૂર્ણ સાદુરૂપ આપવાનું બરાબર NCA સૂત્રનો ઉપયોગ કરવાનો ફેક્ટોર છેદમાં આ સૂત્રનો અંશમાં પદ ઉડાડવાના એટલે એન ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ છેદમાં મળી જાય બરાબર નેક્સ્ટ આપણે ત્રીજા પત્તામાં શું કીધું છે
एक પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક સંખ્યા એક દર્શાવેલ છે ત્રણ બાજુઓમાં આપણને શું કીધું એક પાસો છે પાસાન તમને ખબર છે 1 થી 6 અંક હોય પણ અહીં અલગ છે એક પાસો છે બરાબર એમાં શું કીધું છે 6 બાજુ હોય 6 બાજુ એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા દર્શાવેલ એક સંખ્યા દર્શાવેલ છે એટલે બે એક પાસો હોય બરાબર એમાં 6 બાજુ હોય કેટલી 6 6 બાજુ હોય એમાં 1 થી 6 અંક નથી આ તમને કીધું એ રીતે છે બે બાજુ જે છે એના ઉપર શું લખેલું છે એક દર્શાવેલ છે એક દર્શાવેલ છે બરાબર પછી શું કીધું છે ત્રણ બાજુમાં પ્રત્યેક પર સંખ્યા 2 છે એટલે બીજી ત્રણ બાજુ પહેલી બે બાજુ પર એક દર્શાવેલ પછી ત્રણ બાજુ જે છે એના ઉપર શું લખેલું છે બે દર્શાવેલ છે મતલબ કે ત્રણે બાજુ પર 2 2 2 છે નેક્સ્ટ અને એક બાજુ પર સંખ્યા 3 છે એટલે એક બીજી એક બાજુ વધે હવે છેલ્લે એના ઉપર શું દર્શાવેલું છે 3 લખેલા છે સોરી 3 છે એટલે એમાં કેટલા છે બાજુ પર સંખ્યા 3 છે એટલે 3 દર્શાવેલ છે બરાબર હવે તમને જે કુલ 6 થાય કુલ નિદર્શનના ઘટકો કેટલા હોય 6 તમને આ પાસાને એકવાર ફેંકવામાં આવે જો ફરીથી એકવાર એક પાસો છે તો બે બાજુ ઉપર 1 લખેલા છે બરાબર પછી બીજી ત્રણ બાજુ જે છે એના ઉપર 2 લખેલા 2 દર્શાવેલ છે એક બાજુ વધી એના ઉપર 3 લખેલ છે એટલે પાસા ઉપર માત્ર 1 2 અને 3 જ અંકો છે બરાબર તો નીચે આપેલ સંભાવના છે તો p ઓફ 2 પહેલો પ્રશ્ન છે p ઓફ 2 વિદ્યાર્થી મિત્રો શું થાય p ઓફ 2 નો મતલબ 2 દર્શાવેલ બાજુ 2 દર્શાવેલ બાજુની સંભાવના એવું આપણે સમજવા માટે તો કે p ઓફ 2 એટલે જ્યારે પાસાને ફેંકવામાં આવે ત્યારે 2 આવેની સંભાવના કેટલી છેદમાં કુલ 6 ઘટકો હોય કુલ નિદર્શન શું ઘટક 6 ઘટકો હવે 2 વાળી બાજુ કેટલી જો તો 2 દર્શાવેલ બાજુ કેટલી 3 એટલે એવા પરિણામો ક્યાં આવશે 3 અંશમાં આવશે 1/2 બરાબર કારણ તરીકે લખવું હોય તો બાજુમાં લખી શકાય 2 3 બાજુ પર લખેલા 2 3 બાજુ પર છે બરાબર એટલે 6 છેદમાં અને 2 હોય એવી બાજુ કેટલી છે 3 છે 3 ના છેદમાં 6 એટલે 1/2 નેક્સ્ટ બીજો પ્રશ્ન તો કે 1 અથવા 3 કોની સંભાવના મેળવવાની 1 અથવા 3 તો 1 લખેલા હોય અથવા એટલે યોગગણ 1 લખ્યા હોય ઈ અથવા 3 લખ્યા હોય બધા લેવાના 1 અને 3 તો બાજુ કેટલી થઈ જો તો 3 દર્શાવેલ 1 દર્શાવેલ બાજુ પર લેવાની 2 બાજુ છે 3 દર્શાવેલ બાજુ એવી 1 એટલે કુલ 3 બાજુ થઈ કેટલી 3 એટલે કુલ 6 છેદમાં ઉપર 3 એટલે 1/2 અહીંયા સમજવા માટે લખવું હોય તો 1 દર્શાવેલ બાજુ કેટલી છે 2 અને 3 દર્શાવેલ બાજુ કેટલી છે 1 3 અને 2 નો સરવાળો કરો તો કેટલા 3 ના છેદમાં 6 એટલે 1/2 નેક્સ્ટ બીજો પ્રશ્ન કીધું છે p 3 નહીં p ઓફ 3 નહીં 3 નો હોય પાસાને ફેંકવામાં 3 નો આવે છો કુલ છેદમાં 6 આવશે 3 નહીં 3 આવવા જ ન જોઈએ 3 દર્શાવેલી બાજુ આવી જ ન જોઈએ એ એક જ બાજુ છે એ સિવાયની કોઈ પણ આવી જોઈએ કેટલી આવે 2 અને 3 5 બાજુ આવે 5 ના છેદમાં 6 બરાબર અહીંયા પ્રશ્નનો જવાબ જે છે આપણે જોઈ લો તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ અને ખાસ ટેસ્ટ માટે વ્યવસ્થિત તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો બરાબર ખાસ એમસીક્યુ પણ ગણજો અને જે દાખલા કે પહેલા ગણવાના પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની બરાબર આપણે પહેલો પોઈન્ટ નિદર્શક આધારિત બીજો ઘટના આધારિત ઘટનામાં યોગગણ છેદગણ તફાવત પૂર્વગણ જોયા ત્રીજો એ ઉપરાંત એમાં નિવારક ઘટનાની પણ વાત કરી હતી ત્રીજો છે સંભાવના આધારે હારના છેદમાં કુલ પરિણામો છેદમાં જેની સંભાવના પરિણામો અંશમાં બરાબર એના આધારે અલગ અલગ ઘણા પ્રશ્નો જોઈએ છે યોગગણ છેદગણ તફાવત ગણ પૂરકગણ આધારિત એ સિવાય પસંદગીનો પણ ઉપયોગ થાય છે બરાબર તો એ ખાસ સમજવાનું અને પછી દાખલા ગણવાના તો આટલું રાખી